ગુજરાતના યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે ચિરિપાલ ગ્રુપ તેમજ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ચિરિપાલ પ્રીમિયમ લીગની SGVP પ્લે ગ્રાઉન્ડ પર ચિરિપાલ પ્રીમિયમ લીગની શરૂઆત કરવામાં આવી. સાબરમતી હીરામણી અને ગાંધીનગર લાયન્સની ટીમોથી ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી. પ્રથમ મેચમાં ટોસ જીતીને સાબરમતી હીરામણી ટીમ દ્વારા બેટિંગ કરવામાં આવી. ક્રિકેટ ટુર્નામેન્ટ 19મી મેથી 2 જૂન સુધી ચાલશે. કુલ 6 ટીમો ભાગ લઈ રહી છે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ટુર્નામેન્ટની શરૂઆત કરાવી હતી. ચિડીપાલ ફાઉન્ડેશન દ્વારા GCAના સહયોગથી IPL ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રથમ વખત આવી 2020 IPLનું આયોજન કરવામાં આવી રહ્યું છે. GCAના સેક્રેટરી અનિલભાઈ અને BCCIના સેક્રેટરી જયભાઈએ આમાં પૂરેપૂરો સહયોગ આપ્યો છે અને GCAના રણજી ટ્રોફીના અને 2022ના લગભગ 95 થી 100 ખેલાડીઓ 2 જૂન સુધી અહીંયા આગળ જે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાવાની છે એમાં ભાગ લેવાના છે. રણજી ટ્રોફીમાં જેને સારામાં સારું પરફોર્મન્સ કર્યું છે એવા ખેલાડીઓને GCA દ્વારા 6 ટીમમાં ડિવિઝન કરી અને આજે સાંજે 7:30 વાગ્યાથી આ ટુર્નામેન્ટની શરૂઆત થઈ રહી છે. રાજ્યના ગૃહમંત્રી ઇન્ડસ્ટ્રીઝ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. GCAના એક્સ પ્રેસિડેન્ટ તરીકે, રાજ્યસભાના સભ્ય તરીકે નરહરિ અમીન અને અનિલભાઈ પટેલ એ GCAના સેક્રેટરી અને કિરાટ દામાણી આજના ફંક્શનમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત થયા છે. આવનારા દિવસોમાં વધુ ને વધુ ગુજરાતના ઉગતા ક્રિકેટરોને IPL સુધી પહોંચી શકે, સારામાં સારું પરફોર્મન્સ કરવાનો એમને જે અહીંયાથી તક મળશે અને એમના ફ્યુચર સારામાં સારું થશે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આ આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનો મેઇન પર્પઝ છે કે અમે લોકો આ સૌ ક્રિકેટર્સને અને ઘણા બધા ક્રિકેટર્સને પ્લેટફોર્મ આપવાનું છે. જેવી રીતે IPL ટુર્નામેન્ટ થાય છે એવી રીતે સેમ રૂલ સેમ રેગ્યુલેશનથી આ CPL થવાની છે. બધા ક્રિકેટર્સને સેમ જ એક્સપોઝર મળશે એ અમારો પર્પઝ હતો. આમાં 6 ટીમ છે, 20-20 ઓવરની ટુર્નામેન્ટ છે. નર્મદા નેવિગેટર, સાબરમતી સ્ટ્રાઇકર્સ, ગાંધીનગર લાયન્સ એવી ગેમ છે, 6 ટીમ છે. આજથી ટુર્નામેન્ટ ચાલુ થાય છે. કુકાપુરાની બોલ છે, રમાય છે. આખી ટુર્નામેન્ટ IPL રૂલ્સ ની જેમ છે. તો વી આર ઓલ વેરી એક્સાઇટેડ ફોર ધીસ ટુર્નામેન્ટ અને આથી ચાલુ થાય એટલે 2 તારીખે ફાઇનલ છે. તો બધા લોકો આવો, બધા પ્લેયર્સ ને મોટિવેટ કરવા, સપોર્ટ કરવા પ્લીઝ. શ્રીપર પ્રીમિયર લીગ જે અહીંયા T20 ટુર્નામેન્ટ ચાલુ કરવામાં આવી છે એનો હેતુ ચિરિપાલ ગ્રુપના યંગ જે ક્રિકેટ ઉત્સાહી છે રોનક ચિરિપાલ એનો એક આઈડિયા અને નરહરિભાઈ સાથે બેસી અને જ્યારે નરહરિભાઈ જેઓ પોતે પૂર્વ ગુજરાત ક્રિકેટના પ્રમુખ રહ્યા છે તેમની એક ચર્ચા વિષય ઉપરથી એક નક્કી કર્યું કે ભાઈ 6 ટીમો પહેલાં આમાં ઉતારવામાં આવશે. 6 ટીમો માટે પછી ગુજરાત ક્રિકેટ એસોસિએશને એની અંદર સપોર્ટ આપ્યો અને એના રણજી ટ્રોફી અને અંડર 23ના જે વિદ્યાર્થીઓ જે ખેલાડીઓ છે એ ખેલાડીઓ હમણાં જે ડિસ્ટ્રિક્ટ હાલમાં રમાય એમાંથી જે એમને સિલેક્શન કર્યું એમાંથી લગભગ 90-95 ખેલાડીઓને આની અંદર 15 ટીમની અંદર ખેલાડીઓ વેચી દેવામાં આવ્યા અને કોમ્પિટિટિવ ક્રિકેટ ઊભું કરવા માટે આવનારા દિવસોમાં ગુજરાતની જે ટીમ છે મુસ્તાક અલી માટેનું જે સિલેક્શન છે એનો એક મોટો ભાગ પણ આ કહી શકાય. આમાંથી જે ખેલાડી ખરેખર સારું પરફોર્મન્સ કરશે એને ચોક્કસ આમાં આ દરેક લીગ ટુર્નામેન્ટ રમવાની હોય દરેકને 5 મેચ રમાડવામાં આવશે અને આજે 19મી એક છે, 2 તારીખે આની ફાઇનલ છે એટલે ટોટલ આ 19 મેચ જે રમાવાની છે આટલા દિવસ 12 દિવસ આ ટુર્નામેન્ટ ચાલશે.